આગામી 14 મે રાહુલ ગાંધી વલસાડ ખાતે સભા ગજવનાર હોય, જેને લઈ સમગ્ર ગુજરાતના કોંગ્રેસીઓ દોડધામમાં લાગી ગયા છે. ત્યારે સુરતમાં રાહુલ ગાંધીની સભા અંગે એક વિસ્તૃત કારોબારી મીટિંગ યોજાઈ હતી. આગામી 14 મે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી વલસાડમાં જાહેર સભા સંબોધવાના હોય, જેને લઈ સમગ્ર રાજ્યમાં કોંગ્રેસીઓ દોડાદોડીમાં લાગી ગયા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આવતા વલસાડમાં રાહુલ ગાંધીની સભા હોઈ સુરતના કાર્યકરોમાં પણ દોડધામ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની એક વિસ્તૃત કારોબારી મીટિંગનું પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં ભટાર કેનાલ રોડ પર આવેલ ઈશ્વર ફાર્મમાં આયોજન કરાયું હતું. કોંગ્રેસ કમિટી દ્વારા મળતી હોય છે. અમારી વિનંતી હતી કે રાહુલજી, સોનિયાજી, પ્રિયંકાજી અને તમામ દેશના વર્કિંગ કમિટીના મેમ્બર્સ પણ ગુજરાતમાં આવે અને અહીંની ધરતી પર વર્કિંગ કમિટી થાય. અમારી લાગણી અમે પહોંચાડી છે અને હાઈકમાન્ડ એઆઈસીસી તરફથી જો મંજૂરી મળશે તો આવનારા સમયમાં કદાચ ગુજરાતમાં પણ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ શકે અને હાઈકમાન્ડ નિર્ણય લે કે બીજા રાજ્યમાં કરવી તો એ મુજબ પણ યોજાઈ શકે. અમિતભાઈ, હાર્દિક પટેલ ઇલેક્શનમાં ઉભા રહેવાની વાત કરી રહ્યા છે, તો એના સામે કોંગ્રેસ કેન્ડિડેટ ઉતારશે કે કેમ, અને કોંગ્રેસની બેઠક પરથી લડવાના છે? હજુ અમારી પાસે હાર્દિકભાઈ ચૂંટણી લડવા માંગે છે એવી કોઈ ઓફિશિયલ દરખાસ્ત નથી આવી. હાર્દિકભાઈ લોકપ્રિય આગેવાન છે, સમાજના પ્રશ્નોને લઈને લડત લડી રહ્યા છે, સાથે સાથે ખેડૂત વર્ગ ને બીજાની તકલીફોને પણ વાચા આપવાનું કામ કરે છે. હજુ ઓફિશિયલ એવી કોઈ પ્રપોઝલ અમારી પાસે પણ નથી આવી કે પાર્ટી પાસે પણ નથી આવી. આવનારા સંજોગોમાં જે પણ એ બાબતની ચર્ચા છે એના આગળને હાઈકમાન્ડ નિર્ણય લેશે. આવે તો જીગ્નેશ મેવાણીની જે ફોર્મ્યુલા હતી કે ઉભા રહે તેની સામે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નહીં ઉતરવાની, એ રીતે હશે? મેં કીધું એમ, અત્યારે આવી કોઈ વાત કોઈના તરફથી મળી નથી, એટલે જ્યારે એવી કોઈ દરખાસ્ત આવશે ત્યારે હાઈકમાન્ડ એના પર ચર્ચા કરીને નિર્ણય લેશે. જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તો સ્વાગત કરવામાં આવશે કોંગ્રેસ દ્વારા? મેં પહેલા જ કીધું કે હાર્દિકભાઈ એક લોકપ્રિય યુવા આગેવાન છે, સમાજના પ્રશ્નો માટે લડી રહ્યા છે. એવા સંજોગોમાં કોંગ્રેસમાં જે પણ આગેવાનો આવવા માંગતા હોય, જે પણ કાર્યકર આવવા માંગતા હોય, તમામનું હાર્દિક સ્વાગત છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસી મળેલી વિસ્તૃત કારોબારી મીટિંગમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.